બ્રેકમાં સ્વાગત છે. ભાજપનો લક્ષ્યાંક 182, કોંગ્રેસનો લક્ષ્યાંક 125 પ્લસ. બાપુ, હવે પંજાબમાં પ્રદર્શન બાદ શું લક્ષ્યાંક રાખો? જો કે વહેલું હશે થોડું, પરંતુ શું લક્ષ્યાંક છે ગુજરાતમાં? જી, અમે આભાસી જિંદગીમાં માનતા નથી. પછી એ પર્સનલ હોય કે આખા સ્ટેટની વાઇઝ હોય કે નેશનલ હોય, જે પાર્ટીઓએ આભાસી કર્યું છે અને આજે લોકો તમારી પાસેથી હું કોઈ વસ્તુ ખોટા વાયદાઓ કરીને મેળવું અને એ વાયદા પ્રમાણે ન ચાલવું, તો બેન ગુજરાતમાં ઘર નથી ચાલતું, તો એ સરકારો ક્યાંથી ચાલવાની? જે બોલ્યા હોય એ કરવું પડે, અથવા જે બોલ્યા હોય એ હોવું જોઈએ. કેન્દ્રમાં ખબર છે આપને કે મોંઘવારી ઓછી થશે, રોજગારી વધારીશું, ભ્રષ્ટાચાર ઘટાડીશું, આ કરીશું તે કરીશું, એવા મોટા મોટા પડીકા અને હરીફ નબળો હતો, એનો લાભ લઈને બીજેપી આજે સરકાર ઉપર બેઠી છે. સેમ ગુજરાતમાં છે, સેમ ગુજરાતમાં છે સાહેબ, સેમ એ એ એ આપણે આવું એ મુદ્દા ઉપર આવું, ગુજરાતમાં સેમ વસ્તુ એ હતી. અમે છાતી ઠોકીને બેન કહીએ છીએ કે પંજાબના કર્મોને આધારે, દિલ્હીના કર્મોને આધારે પંજાબમાં ન્યાય મળ્યો, પંજાબમાં પણ એટલું સારું કામ થશે અને એ કામના આધારે, એ કામના આધારે અમારે કોઈ મોટી મોટી નથી કરવી. અમારે બીજેપી ભાજપ કે પછી શું કહેવાય કોંગ્રેસ કે કોઈ પાર્ટી એ નથી લડવું, અમારે સમસ્યાઓ સાથે લડવું છે. એ ખેડૂત હોય, એ બેરોજગાર હોય, લોકોની સમસ્યાઓ એ આ લોકોએ ક્યાં નાખી છે? અને બેન કોઈ પાર્ટી ગમે એટલી જૂની હોય